કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશેનો અભ્યાસ કર્યો હતો, તેનું આપણે રિવિઝન કરી નાખીએ એક વખત. જો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું થતું હતું, તો કે એક ધાતુની પ્લેટ હતી, તેના ઉપર જ્યારે સૂર્યપ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે તેમાંથી શું મુક્ત થાય છે, ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અને આખો જે પરિપથ કમ્પ્લીટ થાય ત્યારે જે અસર ઉદ્ભવે તેને ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવે છે. સાવ ઇઝી આખો ટોપિક છે, બરાબર. એમાં શું શું આવતું હતું બીજું, કે જ્યારે આપાત પ્રકાશની તીવ્રતા વધે તો તેમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, અને જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ વધે તો તેમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થાય. આ બે પોઈન્ટ મહત્ત્વના છે. એક ત્રીજો મહત્ત્વનો પોઈન્ટ હતો, એ શું હતો, દહેલી આવૃત્તિ અથવા તો દહેલી ઉર્જા. ઇંગ્લિશમાં તેને કેવું હોય તો શું કહેતા હતા, થ્રેશોલ્ડ આવૃત્તિ. હવે એમાં શું થતું હતું, થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું, કે કોઈ એક ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી આવૃત્તિને શું કહેતા હતા, તેની દહેલી આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખાવતા હતા. તો આ વાત હતી ફોટો ઇલેક્ટ્રિક અસરની. આગળ વધીએ પછી બીજું, તમને એક તીવ્રતા અને આવૃત્તિ એની વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ, કે આવૃત્તિ છે એ કંઈક તરંગ સાથેનો સંબંધ છે, જ્યારે તીવ્રતા છે શું છે, એક પ્રકારની બ્રાઇટનેસ છે, વધે અથવા ઘટે તો તીવ્રતામાં વધારો અથવા ઘટાડો થશે. હવે આપણે આગળ વધીએ. જો એની પછીનો એક પોઈન્ટ જોઈએ જે તમારે સમજવો પડે એવો છે, બીજો આવશે કાર્ય વિધેય. શું આવશે, કાર્ય વિધેય. એની સંજ્ઞા થાય ડબલ્યુ અથવા તો ફાઈ, અને શું બોલાય, ફાઈ તરીકે ઓળખવામાં આવશે. જો કાર્ય વિધેય એટલે શું, કાર્યવિધિ એટલે બીજું કાંઈ નથી, તે દહેલી ઉર્જા છે. શું છે, દહેલી ઉર્જા, અથવા તો કહેશો થ્રેશોલ્ડ ઉર્જા. હવે જો આને તમે કઈ રીતે સાબિત કરશો તો જોઈએ. જો એક ધાતુની પ્લેટ લઈએ, આ ધાતુની પ્લેટ ઉપર શું આપાત કરશું, કંઈક ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ, તો થાય શું, જો આ પ્રકાશ જ્યારે ધાતુની પ્લેટ ઉપર આપાત થશે તો તમે એમ કહેશો કે આ પ્રકાશ એક ઉર્જાનું સ્વરૂપ છે, કહેવાય ને. જો આની આવૃત્તિ કેવી છે, ચોક્કસ ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કર્યો, તો તેની કંઈ ઉર્જા પણ હશે, કેમ કે જો ઉર્જા છે એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય. એટલે અહીંયા જે પ્રકાશ આપાત થાય છે કંઈક ચોક્કસ ઉર્જાવાળો હોય, કેમ કે આવૃત્તિ ચોક્કસ હોય, જો ન્યૂ ચોક્કસ હોય તો ઉર્જા એ પણ કેવો હોય, ચોક્કસ હોય. એટલે આપણે એમ બોલી શકાય કે આ જે ધાતુની પ્લેટ છે એની ઉપર કંઈક ચોક્કસ ઉર્જાવાળો પ્રકાશ આપાત થાય છે. હવે તમને ખ્યાલ છે, જો આમાં રહેલા ઇલેક્ટ્રોન એને બહાર નીકળવું હોય તો આને કંઈક ઉર્જા આપવી પડશે તો જ અહીંયાથી બહાર નીકળશે. તો અહીંયા જે ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે જેથી કરીને ઇલેક્ટ્રોન બહાર નીકળે, શું કીધું, ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા તેને શું કહેવામાં આવે, તેની થ્રેશોલ્ડ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. સાવ ઇઝી પોઈન્ટ છે. જો શું કહેશું કે ધાતુની પ્લેટમાંથી થ્રેશોલ્ડ ઉર્જાની વ્યાખ્યા તમારે જાતે લખવાની, શું લખશો, ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી કેવી ઉર્જા, ઓછામાં ઓછી ઉર્જા, જેને દહેલી ઉર્જા અથવા તો થ્રેશોલ્ડ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વણજીયા છે. જો અહીંયા દહેલી આવૃત્તિ બોલીએ તો શું બોલે, કે આમાંથી તમારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ન્યૂ ઝીરો જેટલી આવૃત્તિની જરૂર પડે તો જ ઇલેક્ટ્રોન દૂર થાય. માનો કે પ્રકાશની આવૃત્તિ ન્યૂ છે અને અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી દહેલી આવૃત્તિ કેટલી છે, ન્યૂ ઝીરો, તો શું કહેતા હતા કે પ્રકાશની આવૃત્તિ એ આ પ્લેટની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે આપવી પડતી ઓછામાં ઓછી આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ, તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય, નહીતર થતી નથી. અને આ બધી જે કાર્ય થાય તેને શું કહેવામાં આવે, કાર્ય વિધેય તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણે અહીંયા જો એમ પણ બોલી શકાય કે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા, અહીંયા જો ન્યૂ લેતા હતા તો ચોક્કસ આવૃત્તિ, તો ઉર્જા એટલે આપણે ઈ બોલતા,
तो अहीं न्यू जीरो हो तो ऊर्जा के लिए ई जीरो, तो ई जीरो ये शू है थ्रेशोल्ड ऊर्जा है अथवा तो कार्यविधि तरीके ओळखवामां आवे। तो ई जीरो बराबर तमे शू लखशो एच न्यू जीरो लख। जो आओ आपणी पासे सूत्र छे के फोटोननी ऊर्जा तेनी आवृत्तिना सम प्रमाणमां होय बराबर, तो तमे ई जीरो लखो तो शू लखवू पड़े अहीं न्यू जीरो लखवू पड़े। चलनी निशानी दूर करो तो ई जीरो इज इक्वल टू प्लांक अचळांक एच इंटू न्यू जीरो। जो आ सूत्र आवी गयुं एज अहीं मैं लखेलू छे। आ शू छे थ्रेशोल्ड ऊर्जा बराबर शू थाय प्लांक अचळांक इंटू देहली आवृत्ति। आ रीते तमे लखी शको। अने आ जे कार्य थाय छे के प्रकाश अहीं आपात थाय छे आमांथी इलेक्ट्रॉन दूर थाय ई जे आखू कार्य छे तेने शू कहेवामां आवे कार्यविधि। એટલે આના બરાબર તમે શું લખી શકો ડબલ્યુ પણ લખી શકો અથવા તો શું લખે ફાઈ પણ લખી શકો। તો આ વાત થઈ કાર્યવિધિ અથવા તો થ્રેશોલ્ડ ઊર્જાની। હવે આપણે આગળ વધીએ આઇન્સ્ટાઈનનો ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ જોઈએ। એણે શું કીધું અને શું સૂત્ર આપ્યું? આઇન્સ્ટાઈનના આ સૂત્રની મદદથી એવું સાબિત થયું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કણ પ્રકૃતિ પણ ધરાવે છે। એણે શું કર્યું? જો આગળ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ માટે મેક્સવેલનો સિદ્ધાંત જોયો છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણથી તરંગ સ્વરૂપે આગળ વધે છે। તો આઇન્સ્ટાઈને શું કીધું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ તરંગ સ્વરૂપે નહીં પરંતુ માનો કે આ રીતે વિકિરણ આવતું હોય તો એ નાના નાના ફોટોન સ્વરૂપે આગળ વધે છે, જે આપણે આગળ ભણી ગયા છીએ કયા સ્વરૂપે આગળ વધે છે ફોટો બરાબર। પ્રત્યેક ફોટોન એક એક ઉર્જા ધરાવતા હશે। સૂર્યમાંથી આવતો પ્રકાશ એ પૃથ્વી સુધી આવે છે એ ફોટોનના સ્વરૂપમાં આવે છે એવું કંઈક એણે કીધું। તો શું થાય? જો ફોટો ઇલેક્ટ્રિક અસર એણે કઈ રીતે સમજાવી? સેમ આપણે આગળ જે પ્રયોગ કર્યો છે એ રીતે છે, પણ આપણે સમજીએ જો કઈ રીતે થશે। ધાતુની પ્લેટ ઉપર શું આપાત કરીએ છીએ? પ્રકાશ આપાત કરીએ છીએ, એ જ અહીંયા રચના છે। તો આપણે જોઈએ, જો એક ધાતુની પ્લેટ લીધી, આ શું છે ધાતુની પ્લેટ, આની અંદર ઇલેક્ટ્રોન તો રહેલા હશે, જો આમાં શું રહેલા હોય ઇલેક્ટ્રોન, એ ધાતુની પ્લેટ સાથે ચોક્કસ પ્રકારના આકર્ષણથી જોડાયેલા હોય છે। હવે થાય છે શું? જો જ્યારે ધાતુની પ્લેટ ઉપર ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે, અહીંયા શું આપાત કર્યું? પ્રકાશ આપાત કર્યો, કે જેની આવૃત્તિ કેવી છે? ચોક્કસ છે। તો આઇન્સ્ટાઈનના મત અનુસાર આ જે પ્રકાશ આપાત કરીએ છીએ એ નાના નાના સૂક્ષ્મ ફોટોનના સ્વરૂપમાં આગળ વધે છે આ રીતે। તો શું થાય? જો એણે શું કીધું કે જ્યારે પ્રકાશ આપાત કરીએ છીએ એટલે કે ફોટો, આ બધા શું હોય ફોટોન, એ ધાતુની પ્લેટ સાથે અથડાય છે। શું થતું હોય? આ જે ફોટોન છે એ ધાતુની પ્લેટ સાથે અથડાય છે। હવે જો ફોટોન છે કંઈક ઉર્જા ધરાવતા હશે, આ પ્રકાશ હોય તો એની કંઈક આવૃત્તિ હોય, તો ફોટોનની કંઈક આવૃત્તિ તો હશે જ, તો આવૃત્તિ હોય તો એની કંઈક શું હોય ઉર્જા પણ હોય। તો આ ફોટોનની ઉર્જા કેટલી હોય? જુઓ તો આ એક ફોટોનની ઉર્જા તમારે લખવી હોય ઈ ઇઝ ઇક્વલ ટુ શું લખશો? એચ ઇન્ટુ ન્યુ। આ એક ફોટોન, બીજો ફોટોન, એવા એન ફોટોન હોય તો અહીંયા આગળ એન લગાડી દેવાનું। આ સૂત્ર તમને ખ્યાલ છે, જો એક ફોટોનની ઉર્જા કેટલી થાય? ઈ ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ ન્યુ। હવે જો શું થાય? આ જે પ્રકાશ આપાત થાય છે એ ફોટોનના સ્વરૂપમાં થાય છે, તો એનો મિનિંગ એમ કે ફોટોન છે તે ગતિ ઉર્જા સાથે આની સાથે અથડાતો હોવો જોઈએ। તો આપણે લખીએ પ્રકાશ છે એ સૂક્ષ્મ એવા ફોટોન સ્વરૂપમાં આગળ વધે છે અને કંઈક ઉર્જા ધરાવે છે અને કંઈક ગતિ પણ ધરાવે, તો પહેલી બાબત તો શું આવશે કે ફોટોન શું હશે? ફોટોનની કંઈક ગતિ ઉર્જા હશે, એને આપણે ધારી લઈએ ઈ। ઉર્જા કેટલી હશે? ઈ જેટલી હશે। હવે થાય છે શું? જો આમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવાનો છે, ફોટોન જેવો આ ધાતુની સપાટી સાથે અથડાશે એટલે તેની પાસે રહેલી ઉર્જા એ કોને આપી દેશે? ઇલેક્ટ્રોનને આપી દેશે। તો ઇલેક્ટ્રોન શું કરશે? ધાતુની પ્લેટ સાથે
કંઈક આકર્ષણ બળથી જોડાયેલા હોય તો એ ઊર્જાનું શોષણ કરી અને ધાતુની પ્લેટમાંથી આ રીતે શું થતા હોય બહાર નીકળે. આ ઇલેક્ટ્રોન હશે એ ફોટોનમાંથી ઊર્જા મેળવી અને ધાતુની સપાટીમાંથી મુક્ત થઈને બહાર નીકળે. તો જો અહીંયાથી મારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો અહીંયાથી કંઈક શું આપવું પડે, કંઈક ચોક્કસ પ્રકારની ઊર્જા આપવી પડે તો જ આમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે, નહીંતર બહાર નીકળતો નથી. જે તમે આગળ દહેલી ઊર્જા અથવા તો થ્રેશોલ્ડ ઊર્જામાં જોઈ ગયા છો. હવે જો અહીંયાથી જ્યારે પ્રકાશ આપાત થાય છે ફોટોન સ્વરૂપે, ત્યારે આ સૂક્ષ્મ એવા ફોટોન એ જ્યારે ધાતુની સપાટી સાથે અથડાય છે ત્યારે તેની જે ઊર્જા છે એ અહીંયા ઇલેક્ટ્રોનને મળે છે, જેના કારણે ઇલેક્ટ્રોનથી ધાતુની સપાટીમાંથી મુક્ત થાય અને બહાર નીકળે. અહીંયા બહાર નીકળતા હોય તો ઇલેક્ટ્રોનની કંઈક શું જોવા મળે, ગતિ ઊર્જા જોવા મળે. આમ સ્પીડમાં બહાર નીકળશે ને અહીંયાથી તો કંઈક અહીંયા પણ ગતિ ઊર્જા જોવા મળશે. અહીંયા જો તમે કંઈક ઊર્જા આપી, અમુક ઊર્જાનો ઉપયોગ છે ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે થઈ ગયો, બરાબર, જેને આપણે શું કહેતા હતા, કાર્ય વિધેય કહીએ છીએ. શું કહીએ છીએ, કાર્ય વિધેય. યાદ છે આગળ આપણે ભણી ગયા કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી અહીંયા જે ઊર્જાનો ઉપયોગ થાય તેને કાર્યવિધિ અથવા તો આપણે એને થ્રેશોલ્ડ ઊર્જા E0 તરીકે ઓળખતા હતા અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યૂ 0 તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો અહીંયાથી તમે જે ઊર્જા આપો છો એમાંથી અમુક ઊર્જાનો ઉપયોગ આ ઇલેક્ટ્રોનથી બહાર નીકળવા માટે કરે છે અને બાકીની જે ઊર્જા હશે એનું રૂપાંતર કેમાં થઈ જાય, તો ઇલેક્ટ્રોન જે સ્પીડથી બહાર નીકળે છે એટલે કે એની ગતિ ઊર્જામાં રૂપાંતર થશે. તો જો ફોટોનની જે ગતિ ઊર્જા છે, અહીંયાથી તમે જે ઊર્જા આપો છો, એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે 10 જૂલ જેટલી ઊર્જા આપો છો, કેટલી આપાત કરી, અહીંયા 10 જૂલ જેટલી ઊર્જા આપાત કરી, પણ અહીંયાથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આટલી બધી ઊર્જાની જરૂર પડતી જ નથી. માનો કે અહીંયાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે 5 જૂલ જેટલી ઊર્જાની જરૂર પડે. તો જો ઓછામાં ઓછી ઊર્જા થઈ, જેને આપણે શું બોલીએ છીએ, થ્રેશોલ્ડ ઊર્જા અથવા તો કાર્યવિધિ, તો હજી વધી કેટલી, 10 છે એમાંથી 5 વપરાણ, 5 જૂલ વધી. તો આ 5 જૂલનો ઉપયોગ શું કરી નાખે ઇલેક્ટ્રોન, તો તેની ગતિ ઊર્જામાં કરી નાખે, કે ઇલેક્ટ્રોન જે સ્પીડથી આગળ વધે એટલે 5 જૂલ ઊર્જાનો ઉપયોગ એ ગતિ ઊર્જામાં કરશે. એટલે જો પ્રકાશની કુલ ઊર્જા કેટલી છે, 10 જૂલ, એમાંથી 5 જૂલનો ઉપયોગ ક્યાં થયો, તો કે એના કાર્યવિધેયમાં, અને બીજી 5 જૂલનો ઉપયોગ ક્યાં થયો, તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જામાં. તો ફોટોનની ગતિ ઊર્જા એ બે ભાગમાં વહેંચાય છે. અહીંયાથી તમે જે ઊર્જા આપો એ બે ભાગમાં વહેંચાય છે. એક કેમાં વહેંચાઈ જશે, અમુક ઊર્જાનો ઉપયોગ થશે એ કાર્યવિધેયમાં થશે, તો આપણે લખી નાખીએ, એક તો કાર્યવિધેયમાં વપરાય છે અથવા તો એને શું બોલશું, થ્રેશોલ્ડ ઊર્જા, અથવા શું બોલશું, W પણ બોલાય અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ. આમાંથી કોઈ પણ શબ્દ આવે તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયાથી તમે પ્રકાશ આપાત કરો છો, ફોટોનના સ્વરૂપમાં પ્રકાશ આપાત થાય છે ત્યારે અહીંયા જે ઊર્જા છે એમાંથી અમુક ઊર્જાનો ઉપયોગ ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે થઈ ગયો. એ ઓછામાં ઓછી જે ઊર્જા છે એને કાર્યવિધેય અથવા તો થ્રેશોલ્ડ ઊર્જા તરીકે ઓળખવામાં આવે. હવે જે બાકીની ઊર્જા વધી, આ જો સમજણ માટે છે, બીજી જે 5 જૂલ વધારે વધી, તો ઇલેક્ટ્રોન શું કરે, વધારે ને વધારે ગતિ ઊર્જાથી આગળ વધે. તો બીજી જે ઊર્જા છે એનો ઉપયોગ ક્યાં થાય, તો કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જામાં થાય. ખ્યાલ આવશે, ફોટોનની કુલ ગતિ ઊર્જા એટલે કે ફોટોન જે ઊર્જા છે આની ઉપર આપાત થાય છે એમાંથી અમુક ઊર્જાનો ઉપયોગ ઇલેક્ટ્રોન બહાર નીકળવા માટે કરે તેને કહેવાય કાર્યવિધે. પછી ઇલેક્ટ્રોન જેવો બહાર નીકળે તો અહીંયા જે વધારાની જે 5 જૂલ ઊર્જા આપી છે એનો ઉપયોગ એ કેમાં કરી નાખે, ગતિ ઊર્જામાં કરી નાખે. સામાન્ય એક્ઝામ્પલ લઈએ, જો અહીંયા એક એ અને બી આ બે વ્યક્તિ છે, બરાબર, આ બી વ્યક્તિ છે એનું વજન 100 કિલોગ્રામ છે, આ એ વ્યક્તિ છે એનું વજન છે 50 કિલોગ્રામ છે, બરાબર. હવે આ જે એ વ્યક્તિ છે એ બી વ્યક્તિને ધક્કો મારે છે એટલે કે બળ લગાડશે, માનો કે તે 10 ન્યૂટન બળ લગાડે છે જો આ વ્યક્તિનું વજન વધારે છે. હવે આ 100 કિલોના વ્યક્તિને ધક્કો મારે એટલે કે આગળ વધારવા માટે
पांच न्यूटन जेटला बड़नी जरूर है। केटली? पांच न्यूटन जेटला। तमे आपो छो केटलू? दस न्यूटन। तो थाय शू? अहींया उभेला व्यक्ति ने तमारे आगळ खसेड़वो हो तो केटली जरूर है? पांच न्यूटन जेटला फोर्स नी जरूर है। पण तमे वधारे बळ कर्युं दस न्यूटन तो आ व्यक्ति वधारे आगळ नहीं थाय। आ व्यक्ति ने जो तमारे अहींया पहोंचाड़वानुं छे आ पॉइंट आगळ त्यारे पांच न्यूटन जेटलू बल आपवुं पड़े पण तमे आपी जशो केटलू? दस न्यूटन। तो अहींया पहोंचवाना बदले क्यां पहोंची जाय? अहींया पहोंची जाय। एटले आ थयुं शुं? जुओ तो सेम आज प्रोसेस छे कि आ व्यक्ति ने अहींया पहोंचवुं छे अहींया पण पहोंची जाय छे अहींया। एटले तमे दस न्यूटन जेटलू फोर्स आपो छो एमांथी पांच न्यूटन जेटलो फोर्स आपो त्यारे अहींया पहोंचे। हजी बीजो पांच न्यूटन फोर्स तो बाकी रह्यो એ વધારાના ફોર્સના કારણે વ્યક્તિ અહીંયા નથી આવતો પણ વ્યક્તિ અહીંયા પહોંચી જાય। સેમ એ જ વાત છે, અહીંયા તમે જે ઉર્જા આપો છો એમાંથી અમુક ઉર્જા છે ઇલેક્ટ્રોન બહાર જવામાં ઉપયોગ કરે પણ હજી કંઈક તમે વધારે જ ઉર્જા આપેલી હોય તો એ જ ઉર્જાનો ઉપયોગ એ કેમાં કરી નાખે? ગતિ ઉર્જામાં કરી નાખે। તો આના આધારે જો ઉર્જા સંચયનો નિયમ આપણે વાપરીએ, કયો નિયમ? ઉર્જા સંચયનો નિયમ। તો તમને ખ્યાલ છે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો કેવો હોય? અચળ હોય। માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે। તો ઉર્જા સંચયના નિયમ પ્રમાણે જેટલી ઉર્જા તમે આપશો સામે એટલી જ ઉર્જા તમને બહાર મળશે। તો જુઓ અહીંયા તમે પ્રકાશ એટલે કે ફોટોનના સ્વરૂપમાં ઈ જેટલી ઉર્જા આપો છો, કેટલી આપો છો? ઈ જેટલી, જે ફોટોનની ગતિ ઉર્જા છે। અહીંયાથી તમે કંઈક ઉર્જા આપી કેટલી છે? ઈ જેટલી। હવે આ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને દૂર થવા માટે કંઈક ઓછામાં ઓછી ઉર્જાની જરૂર પડે છે, જેને આપણે થ્રેશોલ્ડ ઉર્જા અથવા તો કાર્યવિધેય કહીએ છીએ। એટલે બીજું શું આવશે જો તો કાર્યવિધેય, એને આપણે લખીએ ફાઈ। બીજું શું થાય તો કે અહીંયાથી થોડીક ઉર્જા તો મેળવી, હજી એની પાસે વધારે ઉર્જા છે તો બીજી ઉર્જાનું રૂપાંતર કેમાં થાય? તો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં। ગતિ ઉર્જા કોની આવશે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા। તો જુઓ ટોટલ ઉર્જા કેટલી આપો છો? ઈ। તેના બે ભાગ પડે, તો કે ટોટલ ઉર્જા ઈ એ કાર્યવિધેય અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનો શું હોય? સરવાળો હોય। જો ટોટલ ઉર્જા તમે દસ આપો છો એમાંથી પાંચ જૂલ છે એ કાર્યવિધેય છે અને પાંચ જૂલ છે એ શું છે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા। તો આ બેનો સરવાળો છે ને, પાંચ જૂલ એ કાર્યવિધેય અને પાંચ જૂલ એ ગતિ ઉર્જા। તો આ બેનો સરવાળો કરો, પાંચ પ્લસ પાંચ આ કેટલી થઈ જશે? ટોટલ દસ થશે। તો આ ઉર્જા સંચયના નિયમ પ્રમાણે આઇન્સ્ટાઈને શું આપેલું છે? સૂત્ર આપેલું છે। બીજી રીતે આપણે બોલવું હોય તો શું બોલી શકાય? ઈ એટલે ફોટોનની ગતિ ઉર્જા। ઈ એટલે શું છે? ફોટોનની ગતિ ઉર્જા લખી નાખવાનું। ઈ એટલે ફોટોનની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ફાઈ। ફાઈ એટલે શું છે? કાર્યવિધેય છે। જો કાર્યવિધેય છે એને તમે ઈ ઝીરો દ્વારા પણ દર્શાવી શકો, તો અહીંયા લખો જો ફાઈ લખું અથવા તો ઈ ઝીરો લખાય આ રીતે પ્લસ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા। ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? ગતિ ઉર્જાને ઇંગ્લિશમાં શું કહેવાય? કાઇનેટિક એનર્જી કહેવાય, ફિઝિક્સમાં આવશે। ગતિ ઉર્જાને ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક એનર્જી, અને કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જાનું સૂત્ર થાય વન હાફ એમ વી સ્ક્વેર। તો લખીએ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હોય? વન હાફ એમ વી સ્ક્વેર। અહીંયા જો ઇલેક્ટ્રોનની વાત થાય છે એટલે કે અહીંયા જે દળ આવશે, માસ, એમ એટલે શું બોલીએ? માસ। તો માસ ઓફ શું આવશે? ઇલેક્ટ્રોન, અને વી એટલે શું? તો કે ઇલેક્ટ્રોનનો વેગ। હવે જો ઈ બરાબર તમે શું લખી શકો? જો તો ઈ બરાબર શું લખાય? એચ ન્યુ લખાય। તો લખીએ એચ ન્યુ બરાબર ઈ ઝીરો બરાબર તમે શું લખી શકો છો? ઈ બરાબર એચ ન્યુ લખો તો ઈ ઝીરો બરાબર શું લખે? જો એચમાં તો કાંઈ ફરક પડતો જ નથી કેમ કે અચળાંક છે, તો આવૃત્તિ શું થઈ જાય? ન્યૂ ઝીરો। તો ઈ ઝીરોની જગ્યાએ શું લખાય? એચ ઇન્ટુ ન્યૂ ઝીરો પ્લસ ગતિ ઉર્જા વન હાફ એમ વી સ્ક્વેર। પણ અહીંયા શું લખશો? માસ ઓફ ઇલેક્ટ્રોન, બરાબર? આ શું છે? ગતિ ઉર્જા છે। એક કામ કરીએ, આ એચ ન્યૂ ઝીરો છે એને બરાબરની આ સાઈડ લાવીએ તો શું થાય? જો એચ ન્યૂ માઇનસ
एच न्यू जीरो इज इक्वल टू शू मूज जमनी साइड वन हाफ मास ऑफ इलेक्ट्रॉन वी स्क्वेर जो कॉमन निकले ने अपने काढ़ी नाखी अँ थी एच एच कॉमन निकल से एच शू बज न्यू माइनस न्यू जीरो इज इक्वल टू शू लखाए हाँ वन हाफ एम वी स्क्वेर ई शू है काइनेटिक एनर्जी एट्ले शू इलेक्ट्रॉन गति ऊर्जा तो गुजराती में लखी नाखवा शू है इलेक्ट्रॉन गति ऊर्जा तो आ शू थी गयु जो तो इलेक्ट्रॉन गति ऊर्जा पूछे तो बे माथी कोई पण एक सूत्र नो तमे उपयोग करी शको ज्या एम ऑफ ई बराबर तमे शू लखशो एम ई ए छे इलेक्ट्रॉन नु दळ अने वी एटले शू छे के इलेक्ट्रॉन नो वेग आ सूत्र छे ए आइन्स्टाइन नामना वैज्ञानिके आप्युं के ज्यारे फोटो इलेक्ट्रिक असर नी वात करीए तो आइन्स्टाइने शू कीधुं कि जे सूर्यप्रकाश धातुनी प्लेट पर आए ये फोटोन स्वरूप में आए थे और फोटोन से कई चौक्स प्रकार की ऊर्जा धरावता हो आज प्रकाश है कि जे चौक्स प्रकार की ऊर्जा धरावे ये धातुनी प्लेट साथ अथड़ाशे त्यारे तेमाथी अमुक ऊर्जा उपयोग ए कार्यविधेय में थशे जयरे बाकी वधेली ऊर्जा उपयोग इलेक्ट्रॉन गति ऊर्जा में थशे तो आज संबंध है एना माटेना आ सूत्रों आपी दीधा बराबर तमे आ रीते पण लखी सको जो फोटोनी गति ऊर्जा बराबर कार्यविधे प्लस इलेक्ट्रॉननी इलेक्ट्रॉन बोलो अथवा तो फोटो इलेक्ट्रॉन बोलो बे एक ज छे फोटो इलेक्ट्रॉननी गति ऊर्जा तो आ सूत्रनो उपयोग करीने घणा बधा दाखलाओ टेक्स्टबुक में आपेला छे ए तमारे गणवाना छे आ सूत्र तमने ख्याल होवो जोईए अने आ सूत्र कई रीते आव्युं बीजुं कार्यविधे एटले शुं ए पण तमने खबर होवी जोईए कार्यविधि एटले काई नथी ए शुं छे के ओछा में ओछी जे आवृत्ति आपी पड़े अथवा तो ओछा में ओछी जे ऊर्जा आपी पड़े तेने शुं कहेवाय एनुं कार्यविधि अहींया ध्यान राखजो अहींया आवृत्ति बोलीए के ऊर्जा बोलीए बराबर तो काई वांधो नथी केम के ऊर्जा ने आवृत्ति एकबीजाना केवा प्रमाणमां छे सम प्रमाणमां छे थ्रेशोल्ड आवृत्ति बोलूं के थ्रेशोल्ड ऊर्जा बोलूं कहीं फरक पड़ता नथी केम के आ बंने एकबीजाना केवा प्रमाणमां होय सम प्रमाणमां जोवा मळे छे एटले गोटाळो न थाय के तमने एम थाय के घणी वार आवृत्ति बोले छे घणी वार ऊर्जा बोले छे पण बंने एकबीजाना केवा प्रमाणमां होय सम प्रमाणमां जोवा मळे छे हवे आना पछीनो क्वेश्चन छे विद्युत चुंबकीय विकિરણનો દ્વેષ સ્વભાવ તો આ કઈ રીતે સાબિત થયો તો તમે શું લખશો આમાં કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ બે પ્રકારના સ્વભાવ ધરાવે છે એક આવશે તરંગ સ્વભાવ બીજો આવશે કણ સ્વભાવ તરંગ સ્વભાવ છે એ विद्युत चुंबकीय विकिरणना विवर्तन और व्यतिकरण आ बे घटना द्वारा समझा शकाय जेना कारणे एवं साबित थयुं के विद्युत चुंबकीय विकिरण ए तरंग स्वभाव धरावे छे ज्यारे काला पदार्थनुं विकिरण अने फोटो इलेक्ट्रिक असर आ बे सिद्धांतो एवं साबित करे छे के विद्युत चुंबकीय विकिरण ए कण प्रकृति धरावे छे आम विद्युत चुंबकीय विकिरण ए तरंग प्रकृति पण धरावशे अने कण प्रकृति पण धरावे छे आ रीते तमे आ क्वेश्चननो आंसर लखी शको आगळनुं जे आपणे भण्या छीए ए ज लखवानुं छे के विद्युत चुंबकीय विकिरण ए द्वेष स्वभाव धरावे ए कोना आधारे साबित थाय तो विवर्तन अने व्यतिकरण द्वारा तरंग स्वभाव साबित थाय काळा पदार्थनुं विकिरण अने फोटो इलेक्ट्रिक असर द्वारा कण प्रकृति साबित थशे तो आ आखो जे विद्युत चुंबकीय विकिरणनो द्वेष स्वभाव ए मोटो आखो जे क्वेश्चन हतो के प्लांकनो क्वांटम वाज जोयो काळा पदार्थनुं विकिरण जोयुं पछी प्लांकनुं जे सूत्र हतुं ए जोयुं पछी फोटो इलेक्ट्रिक असर जोई पछी विद्युत चुंबकीय विकिरण विद्युतीय क्षेत्र अने चुंबकीय क्षेत्र एकबीजाना लंब होय ज्यारे तरंगनी दिशा ए बंनेने केवी होय लंब होय आ बधी ज बाबत छे ए विद्युत चुंबकीय विकिरण आखो जे मेन टॉपिक छे एमां आवी जशे अने तेनो द्वेष स्वभाव पण साबित થશે